નમસ્તે મિત્રો, શબ્દાલંકાર જોયા બાદ હવે અર્થાલંકાર તરફ છે એ પ્રયાણ કરીએ. આપ સૌ જાણો છો એમ શબ્દાલંકાર જો શોપીસ છે તો અર્થાલંકાર છે એ કોઈ ઉપયોગની વસ્તુ છે. અર્થાલંકારમાં જ્યાં સુધી અલંકારનો આપણને અર્થ નથી મળતો ત્યાં સુધી એ અલંકાર સમજવાની મજા નથી આવતી. મિત્રો, જેમ આપણે શબ્દાલંકાર જોયા, વર્ણાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ, અંત્યાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસ, એવા 5 શબ્દાલંકાર બાદ હવે આપણે શીખવાના છે 15 અર્થાલંકાર. વિદ્યાર્થી મિત્રો, અર્થાલંકાર એ થોડા વધુ અઘરા પડતા હોવાનું એક કારણ કદાચ એ પણ છે કે એમાં જોઈએ એવું વિશ્લેષણ શિક્ષકો કરતા નથી. એ વિશ્લેષણ શું છે તો કે એમાં 2 પ્રકારનું વિશ્લેષણ આપણે કરી નાખીએ. એક તો ઉપમેય ઉપમાનવાળા, જ્યારે હું ઉપમેય ઉપમાનવાળા કહું છું ત્યારે તમારે સમજવાનું છે સરખામણીવાળા, અને ઉપમેય ઉપમાન વગરના એટલે કે સરખામણી વગરના. આવા સરખામણીવાળા 6 અને સરખામણી વગરના 9, આમ કુલ 15 અલંકાર એ અર્થાલંકાર છે. હવે પ્રશ્ન એ થશે કે આ ઉપમેય ઉપમાન એટલે વળી શું? તો પહેલી બાજુ આપણી ચર્ચા લઈ અને પછી આ બાજુ અલંકાર તરફ આવીએ. ઉપમેય અને ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ, આ ચારેયની આપણે સમજ છે એ મેળવીએ. એની માટે એક ઉદાહરણ લઈ. બળતા અંગાર સમી તેણે આંખો ફેરવી, આ વાક્ય એકદમ સમજાય એવું છે. હવે એમાં ઉપમેય એટલે શું? તો બરાબર મિત્રો સમજી લો, જેની સરખામણી થઈ છે તે. તો અહીં કોની સરખામણી થઈ છે? અહીંયા આંખોની સરખામણી થઈ છે, તો આંખો ઉપમેય કહેવાય. બીજી બાજુ ઉપમાન કોને કહેવાય? તો કે જેની સાથે સરખામણી થઈ છે તે ઉપમાન કહેવાય. અહીંયા તમે બોલ્યા છો કે બળતા અંગાર સમી તેણે આંખો ફેરવી, તો હવે આંખોની સરખામણી બળતા અંગાર સાથે થઈ, તો બળતા અંગાર એ ઉપમાન, આંખોને આપવામાં આવેલું ઉપમાન કહેવાય. હવે આમાં ઉપમાવાચક શબ્દ કયો? તો કે ઉપમાવાચક શબ્દ એટલે જે શબ્દથી ઉપમેય ઉપમાનને સરખાવાયા છે તે. દાખલા તરીકે અહીંયા બળતા અંગાર સમી એટલે કે જેવી, તો સમી શબ્દ છે એ ઉપમાવાચક શબ્દ ગણાય. સાધારણ ધર્મ એટલે હું? તો કે ઉપમેય ઉપમાન વચ્ચેની સમાનતા. અહીંયા બળતો અંગાર અને આંખ બે ગરમ છે, બેની અંદર ગુસ્સો છે, પણ બળતા અંગારમાં ગુસ્સો ન હોય એટલે આપણે ગરમી અને ગુસ્સો આ બેયને છે એ કનેક્ટેડ છે એ ગણશું. કેટલાક વધુ ઉદાહરણ જોઈએ મિત્રો. આપણે એમ કહીએ છીએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો એમાં દમયંતી છે એ ઉપમેય થશે કારણ કે એની સરખામણી છે, ચંદ્ર એનું ઉપમાન થશે. જેવું ઉપમાવાચક શબ્દ છે, સાધારણ ધર્મ ઘણીવાર ન પણ આપેલો હોય તો સમજવાનું કે દમયંતીના મુખ અને ચંદ્ર વચ્ચે સુંદરતાની અથવા રૂપાળા હોવાની અથવા ધોળા હોવાની આ છે એ સાધારણ ધર્મની સરખામણી છે. બપોર એક શિકારી કૂતરું છે, તો અમે કોની સરખામણી છે? બપોરની, તો બપોર ઉપમેય છે. શિકારી કૂતરું ઉપમાન છે, ઉપમાવાચક શબ્દ નથી. દરેક અલંકારમાં ઉપમાવાચક શબ્દ હોય એવું જરૂરી નથી. અને સાધારણ ધર્મ કયો? બપોર અને શિકારી કૂતરા વચ્ચે વળી કઈ સમાનતા? આપણને એમ લાગે કે આ તો ઉપમા અલંકાર કે કોઈ અલંકાર જ નથી બનતો. બપોર તડકો કરડવું, શિકારી કૂતરો કરડવું, તો તડકો પણ આપણને કરડે છે, શિકારી કૂતરું પણ કરડે છે, તો આ સમાનતા છે. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરીખા, તો દાદાની સરખામણી છે, દાદા ઉપમેય. વિપુલ વડનું ઝુંડ ઉપમાન, ઉપમાવાચક શબ્દ સરીખા. હવે દાદા અને વડ વચ્ચે શું સમાનતા છે? બે વચ્ચે વિસ્તાર અથવા વસ્તારની સમાનતા છે. દાદાનું કુટુંબ પણ બહુ ફેલાઈ ગયું છે અને વટવૃક્ષ પણ બહુ ફેલાઈ ગયું છે, તો આ વિસ્તાર અને વસ્તાર વચ્ચેની સમાનતા છે, ઉંમરની પણ સમાનતા છે, તો આ સાધારણ ધર્મ છે. સાધારણ ધર્મ ઘણીવાર અલંકારના વાક્યમાં નિહિત હોય છે જે આપણે શોધવો પડતો હોય છે. હવે ઉપમેય ઉપમાન દ્વારા આ અલંકારોને કેમ ઓળખવા એની ચર્ચા કરીએ એ પૂર્વે આપણે એમના નામથી પરિચિત થઈએ. હવે સૌથી પહેલું છે ઉપમા. ઉપમા એટલે એમાં શું હોય? તો કે એમાં ઉપમેય અને ઉપમાનની સરખામણી ઉપમાવાચક શબ્દ દ્વારા કરવામાં આવી હોય. રૂપકમાં, તો રૂપકમાં ઉપમાવાચક શબ્દ ન હોય. ઉત્પ્રેક્ષા, ઉત્પ્રેક્ષામાં ઉપમેય ઉપમાન છે એવી કલ્પના કરવામાં આવી હોય.
અનન્વય કે જેમાં ઉપમેયને ઉપમાન નથી મળતું એટલે બેની સરખામણી ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરી હોય. વ્યતિરેકમાં ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવ્યું હોય. અપનુતિમાં પહેલાં નકાર કરી પછી ઉપમેય કે ઉપમાન આપવામાં આવ્યું હોય. જ્યારે પહેલી બાજુ જોઈએ સજીવારોપણ એટલે શું, તો કે સજીવારોપણ એટલે કોઈ પણ નિર્જીવ અથવા વ્યક્તિ ઇતર સજીવ માથે વ્યક્તિના અથવા સજીવના લક્ષણોનું આરોપણ કરવામાં આવ્યું હોય. શ્લેષમાં એક જ શબ્દના બે અર્થ હોય. વ્યાજ સ્તુતિમાં વાત વધારી ચડાવીને, વખાણના બાને નિંદા અને નિંદાના બાને વખાણ હોય. અતિશયોક્તિમાં વાત વધારી ચડાવીને કહેવાય હોય. વિરોધાભાસમાં બે વિરોધથી શબ્દો હોય અને પછી નિરાતે સમજો તો બંને બે એકબીજામાં એકરૂપ થતા હોય. અન્યોક્તિમાં કહેવત હોય, મૂળ વાત ન કહેવાય ને અન્ય વાત કહેવાય ને અન્યોક્તિ કહેવાય. દ્રષ્ટાંતમાં એક વાત કરીને ઉદાહરણ આપ્યું હોય. અર્થાંતર ન્યાસમાં એક વાત કરી અને વાતનો વિસ્તાર કરવામાં આવ્યો હોય. જ્યારે ખાલી વર્ણન કરવામાં આવ્યું હોય અને કોઈ અલંકાર ન બનતો હોય ત્યારે એ સ્વભાવોક્તિ હોય છે. તો મિત્રો, ચાલો હવે આપણે છે એ આ છએ છ અલંકારનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીએ. પણ એ પહેલાં તમે ફરીવાર તમારી નોંધપોથીમાં આ ચાર શબ્દો નોંધી લેજો. નમસ્કાર.